વિસ્તારમાં સગીર યુવતી સાથે દુષ્કર્મના કેસ મામલે પ્રબુદ્ધ નાગરિકોએ આ ઘટનાને વખોડી છે. કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે નિવેદન આપ્યું, સીપી પાસે શહેરને સાચવવા પૂરતો સ્ટાફ છે ખરો? એવો સવાલ તેમણે પૂછ્યો. આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવામાં આવે, આરોપીને ઝડપી સખત સજા કરવી જોઈએ તેવું તેમણે કહ્યું. એક નાની બાળકી 16 વર્ષની છોકરી ઉપર જે નરાધામોએ જે સામૂહિક બળાત્કાર કર્યું છે એ ખરેખર નિંદનીય છે, બહુ દુઃખદ ઘટના છે અને સરબજનક ઘટના છે. આપણે વડોદરામાં રહીએ છીએ, સંસ્કાર નગરી તરીકે આપણે બહુ મોટું આપણે ગૌરવ મહેસૂસ કરીએ છીએ, પણ ઘણા ટાઈમથી આપણે વડોદરાની જે નગરી છે કલંકિત થઈ ગઈ છે. આમાં અત્યારે મને એવું લાગી રહ્યું છે કે આપણે વડોદરાની અંદર લો એન્ડ ઓર્ડર છે કે નથી એના પર પ્રશ્નાર્થ છે. અત્યારે બહેન બેટીઓ કોઈ સુરક્ષિત છે નહીં. અત્યારે વાતો થાય છે કે અત્યારે ગરબામાં પણ તમે રાત્રે સુધી મોડે સુધી પરમિશન આપી છે, પણ છતાં લેડીઝની સુરક્ષા શું છે? મા બાપ મોકલે તો બે છોકરીઓને બહુઓને મોકલે કેવી રીતના, કે અત્યારે ગરબામાં જશે ને કંઈક થઈ જશે, અનઘટિત કઈ દુર્ઘટના થઈ જશે, તો અમે કેવી રીતના મોકલે લોકો? એ મોટો પ્રશ્ન છે.